કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે સ્ટાફ નહીં હોવાથી મૃતક ઇસમના પરિવારજનોએ મચાવ્યો હોબાળો. કાલોલના સાગાના મુવાડા પાસે નવી વસાહત ખાતે નરેશભાઈ ખાંટ નામના ઇસમની ઇકો કાર પલટી ખાઈ જતા માથામાં ઇજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બુધવારે સાંજે 6 કલાકે તેઓની લાશને રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યા હતા, પરંતુ ગુરુવારે બપોર સુધી કોઈ સ્ટાફ હાજર ન હોવાનું બહાનું કાઢી પીએમ કરવામાં આવી રહ્યું ન હતું, જેથી મૃતકના પરિજનોએ પોલીસ તથા સ્ટાફને જાણ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી. શું કહેતો રેફરલમાં મળ્યા તમે? રેફરલમાં કોઈ જવાબદાર માણસ નહીં અત્યારે. પેલા સાહેબ કે આઈને આઈથી આઈ ઢીંગા મસ્તી કરે છે બધા, અહીં કોઈ જવાબદારી વસ્તી નહીં. કેટલા દિવસથી પડી રહી છે? 6 કાલે 6 વાગ્યાની લાશ પડી રહી છે. 2000 પબ્લિક મારે ઘેર વાટ જોઈ રહી છે. ફોન પર ફોન આવે છે, જવાબ હું કને આપું છું એ મને કોઈ ખ્યાલ નહીં પડતો અત્યારે. એનો કોઈ વિષય નહીં. સાહેબ જાતે બી આવી જાય, જેમાં પીએ સાહેબ બી જાતે આવી જાય કે ચલો કેમ કોઈ નહીં આપતું, એના માટે કોઈ રિક્વેસ્ટ નહીં અત્યારે. સાહેબ બી આવીએ શું બસ. ડોક્ટર સાહેબનો કોઈ એ નહીં, એમાંયનો કોઈ જવાબ જ નહીં. રેફરલનો કોઈ જવાબ જ નહીં અત્યારે. કશું કોઈ છે નહીં, બધા રાજ્યમાં ઢીંગા મસ્તી ચાલે છે અંદર. કોઈ ડેડ બોડીને કોઈ એ નહીં, ઢીંગા મસ્તી જ કરે છે સર ને બધા ડોક્ટર સાહેબ બધા. શું નામ તમારું? ખોટ રમેશભાઈ સનાભાઈ, ગામ લીંબડિયા. ભાઈ મારો જ છે, એ બી કાકાનો જ છે. નીકળી જવું અમે બરાબર. કોઈ તાલી ચાલે નહી કોઈ. તમે અત્યારે 5 મિનિટ 5 મિનિટ અત્યારે 3 વાગવા આવ્યા, એનો કોઈ જવાબ નહીં મળતો.